તો રમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના અંદર આ પહેલું જે ચેપ્ટર છે એના અંદર રસાયણ વિજ્ઞાનની અગત્યતાથી લઈને છેક આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો જે છે એ પણ ચર્ચા કરી લીધી હતી. એના સિવાય આપણે જે છેલ્લે અર્ધસૂચક સંખ્યાઓ, અર્ધસૂચક સંખ્યાઓની સરવાળો બાદબાકી, પછી પરિમાણાત્મક પૃથ્થકરણ જે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી. વૈજ્ઞાનિક સંકેત કોને કહેવાય એ પણ આપણે ચર્ચા કરી લીધી હતી. હવે અહીંયાથી જે આગળનું જે ચેપ્ટર છે એ ખાસ જરૂરી છે. ઓકે, તમે જી નીટ માટે ગણો કે પછી તમારું બારમા માટે ગણો, આ જે વસ્તુ છે હવે જે તમે શીખવા જઈ રહ્યા છો એનો ઉપયોગ તમારો દરેક જગ્યાએ થશે. ઓકે, હવે એનો જે ઉપયોગ તમે દરેક જગ્યાએ થવાનો છે એટલે શાંતિથી આપણે સમજી લેવું પડે. ઓકે, તો હવે આગળ જતાં પહેલાં આપણે અમુક જે બેઝિક વસ્તુઓ છે એ આપણે જાણવી જરૂરી છે. જેમ કે અણુઓ કોને કહેવાય, બરાબર, અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, બરાબર, અને અણુના અંદર હોમોજીનિયસ એટલે કે સમઆણ્વીય અને વિષમઆણ્વીય અણુઓ જે કોને કહેવાય એ આપણે ચર્ચા કરીએ. પછી સમપરમાણ્વીય અને વિષમ પરમાણ્વીય છે એ, પછી એક પરમાણ્વીય બહુપરમાણ્વીય અણુ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો પરમાણુ કોને કહેવાય, પરમાણુ વિશે આપણે એમ કરી શકીએ કે ભાઈ જે પદાર્થ છે એના દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કણ, અથવા જે પદાર્થ છે એના સૌથી નાનામાં નાનો કણ. પણ જો આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ કે જે પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે અને ના પણ ધરાવી શકે. ઓકે, એટલે સ્વતંત્ર અસ્તિત્વ હોય કા ના પણ હોય. હવે જો ના પણ હોય ને એનું મોટા ભાગે એનું સ્વતંત્ર અસ્તિત્વ ના જ હોય, પણ અસ્તિત્વ સ્વતંત્ર ક્યાં હશે, જ્યાં નોબલ ગેસીસ હશે. એટલે કે તમારું જે આપણા નોબલ ગેસીસ જે છે, હિલિયમ, આર્ગોન, નિયોન, ઝેનોન, ક્રિપ્ટોન, એ બધા જે છે એના અંદર આપણને એક ઇન્ડિવિજ્યુઅલ જોવા મળશે. ઓકે, એટલે કે ઝેનોન ખાલી તમને એકલો પરમાણુ પણ જોવા મળી જાય. ઓકે, એ રીતે ક્રિપ્ટોન પણ એકલો પરમાણુ જોવા મળી જાય, બાકી બીજે ક્યાંય આપણને સ્વતંત્ર જોવા નહીં મળે. ઓકે, જેમ કે મેટલ છે તો એફીના અંદર આપણને Fe2 Fe3 આવું ના જોવા મળે, પણ એફીનો આપણે જો બ્લોક લઈએ તો એના અંદર એક કરતાં વધારે જે પરમાણુઓ છે એ મેટાલિક બોન્ડથી એટલે કે આપણા ધાતવીય બંધથી જોડાયેલા હોય. એટલે અહીંયા પણ પરમાણુ એકલો તો ના જ હોય, ખાલી આ કેસમાં જોવા મળે. એટલે તમે આને આમ લખી દો તો પણ ખોટું નથી કે પરમાણુ પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી, તો પણ આપણે ખોટું તો ના જ કહી શકીએ. ખાલી એક્સેપ્શનમાં આવે જે તમારા નોબલ ગેસીસ છે એટલે કે ઉમદા વાયુઓ છે એ. હવે પરમાણુ એ સૌથી નાનામાં નાનો જે કદ અને કણ છે જે પ્રક્રિયામાં ભાગ લે છે, પરમાણુ સૌથી નાનામાં પદાર્થનો સૌથી નાનામાં નાનો સૌથી નાનામાં કણ છે જે પ્રક્રિયામાં ભાગ લે છે. ઓકે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી, અથવા તો ઓળખ પોતાની અસ્તિત્વ તો ના લખીએ તો પણ ઓળખ પોતાની ઓળખ ગુમાવતો નથી,
હવે આપણે એક રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ, દાખલા તરીકે H2 plus O2 gives H2 plus half O2 gives H2O. ઓકે, તો આ કેસમાં શું થાય છે કે અહીંયા હાઇડ્રોજન બે જે હતા આ રીતે એ છૂટા પડે છે. ઓકે, અને હાઇડ્રોજનના જે પરમાણુઓ છે એ ઓક્સિજન સાથે જોડાય છે અને આપણને એચ ટુ ઓ આપે છે. પહેલાં શું હતું, બંને આ રીતે જોડાયેલા હતા અને હવે ઓક્સિજનના હાઇડ્રોજન અરે એચ ટુ ઓના અંદર આ રીતે જોડાયેલા હશે. એટલે અહીંયા શું થાય, પરમાણુ જે છે એ પ્રક્રિયાના અંદર ભાગ લે છે. ઓકે, હવે અહીંયા પરમાણુ પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી. જો એચ ટુના અંદર હતો તો પણ એ હાઇડ્રોજનનો પરમાણુ હતો, એચ ટુ ઓના અંદર જઈને પણ એ હાઇડ્રોજનનો જ પરમાણુ છે. ઓકે, એટલે અહીંયા આ એચ આ અણુનામાં હતો ત્યારે પણ આ હાઇડ્રોજનના જ બે પરમાણુ હતા, અહીંયા પણ આ બે હાઇડ્રોજનના જ પરમાણુઓ છે. એટલે રાસાયણિક પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ પણ છતાંય જે હાઇડ્રોજનનો પરમાણુ છે એની ઓળખ એ હાઇડ્રોજનના પરમાણુ તરીકે જ થઈ, કે હાઇડ્રોજનનો પરમાણુ એ ઓક્સિજનના અથવા તો નાઇટ્રોજનના પરમાણુના અંદર કન્વર્ટ થઈ ગયો નથી. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ઓળખ એની ગુમાવતો નથી. ઓકે, હવે અણુ ઉપર આવીએ તો અણુના અંદર શું થાય કે અણુ એ પદાર્થનો નાનામાં નાનો કણ છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે. તો અણુ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકશે, જેમ કે H2 છે, Cl2 છે, O2 છે. ઓકે, તો આ બધા આપણને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, બરાબર. પ્રક્રિયા દરમિયાન એ અણુ જે છે એ ઓળખ ગુમાવી શકે આપણે અહીંયા લખવાની જરૂર નથી, પણ ઓળખ ગુમાવે. હવે ખાલી આ હાઇડ્રોજન છે H2O, આના અંદર ખાલી એક ઓક્સિજન એડ કરી નાખો ને H2O2 થઈ જાય ને ત્યારે, તો આ પાણી હતું અને આ હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ બંને અલગ વસ્તુઓ છે. ઓકે, મેં તમને પહેલાં કદાચ વાત કરેલી છે કે આને ના પીએ તો મરી જઈએ અને આને પીએ તો મરી જઈએ. ઓકે, તો આવો કેસ થાય તો જે અણુ છે એના અંદર એ આપણે એને જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની ઓળખ ગુમાવી દે છે. ઓકે, હવે આપણે જોઈએ સમપરમાણવીય અણુ કોને કહેવાય અને વિષમ પરમાણવીય અણુ કોને કહેવાય, બરાબર. તો સમપરમાણવીય અણુઓ, સમપરમાણવીય અણુ કોને કહેવાશે જે એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. તો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવતા સમપરમાણવીય છે, જેમ કે H2, Cl2, O2, બરાબર, I2, Br2, આ બધા કેવા છે, સમપરમાણવીય અણુઓ છે. વિષમ પરમાણવીય કોને કહેવાય, તો વિષમ પરમાણવીય વિષમ પરમાણવીય અણુ કોને કહેવાશે જે એક કરતા વધારે પ્રકારના પરમાણુઓ ધરાવે છે, જેમ કે H2O થઈ ગયું, બરાબર, Na2CO3 થઈ ગયું, KCl, NaCl, બરાબર. આને આપણે અણુ ના કહી શકીએ, એ પાયનું સ્વરૂપે જ હોય. તો H2O, Na2CO3, K2CO3, બરાબર, ઓ થ્રી, ઓ થ્રી તો પહેલાંમાં હશે. તો આ બધા કેવા થાય, વિષમ પરમાણુઓ અણુઓ થાય. ઓકે, હવે આવું ને આવું આપણે એક જોઈ લઈએ કે એક પરમાણુઓ અને બહુ પરમાણુઓ અણુઓ જે છે એને કોને કહેવાય. તો જે જે એક પરમાણુ ધરાવે તેને એક પરમાણુઓ
અણુ કહે છે. ઓકે, તો ધારો કે હિલિયમ બરાબર, ઝેનોન, ક્રિપ્ટોન, રેડોન, પછી આર્ગોન, તો આવા બધા એક પ્રમાણે, પછી એફી બરાબર, ઝિંક, આવા બધા એક પરમાણુય અણુઓ છે. ઓકે, હવે આ અહીંયા આપણને એફી ટુ નહીં જોવા મળે, આ જોવા મળશે પણ ક્યારે, એફી ટુ ઓ, એફી ટુ ઓ થ્રી, ઓકે, એફી ટુ ઓ, એફી ટુ ઓ થ્રી, એફી થ્રી ઓ ફોર, આવું જોવા મળશે. પણ એનો અર્થ એવો નથી કે અહીંયા અણુ જે છે તો એને પરમાણુ ગણો કે અણુઓ ગણો, કોઈ ફેર પડતો નથી, એ બધું સેમ જ છે આ બંને માટે. ઓકે, હવે બહુપરમાણુ અણુના અંદર જો એક પરમાણુ જો બે પરમાણુ ધરાવે તો દ્વિપરમાણવીય જો ત્રણ પરમાણુ ધરાવે તો શું કહેવાય, ત્રિપરમાણવીય જો ચાર પરમાણુ ધરાવે તો ચતુર્પરમાણવીય. ઓકે, એ રીતે વધારે હોય તો એને આપણે ઇન જનરલ શું કહી દઈએ, બહુપરમાણવીય. ઓકે, બહુપરમાણવીય અણુઓ પણ કહી શકીએ. ઓકે, હવે તો આપણને કોઈ એમ પૂછે કે ભાઈ એચ ટુ ઓના અંદર હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા થાય, એચ ટુના અંદર હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા, તો હાઇડ્રોજનના બે અને ઓનો એક પરમાણુ, એ રીતે એને ટુ સી ઓ થ્રીના અંદર નાઇટ્રોજનના બે છે, અરે સોરી સોડિયમના બે છે, કાર્બનનો એક, ઓક્સિજનના ત્રણ. ઓકે, તો એ રીતે આપણને ખબર પડવી જોઈએ, આ તમારે વસ્તુ આગળ કામમાં આવશે. ઓકે, તો આવી આપણને ખબર પડવી જોઈએ કે એને ટુ સી ઓ થ્રી છે, સોડિયમ બે છે, કાર્બનનો એક પરમાણુ છે અને ઓક્સિજનના ત્રણ પરમાણુઓ છે, બરાબર. તો આ જે વસ્તુ છે તમારા મૂળ કોન્સેપ્ટમાં કામ આવશે, એના સિવાય જ્યારે તમે મોલર દળ ગણતા હશો એ વખતે પણ કામમાં આવશે. તો શું થયું કે વૈજ્ઞાનિકોને જે નવી ડિસ્કવરી કરવા માટે શું થયું કે એમને ઈચ્છા થઈ જાણવાની કે આ જે પરમાણુઓ અને અણુઓનો આપણે ચર્ચા કરી છે એનો વજન કેટલું હોય, બરાબર, એમની એને દળ માપવાની એમને ઈચ્છા થઈ અને એની દળની જરૂરિયાત ઊભી થઈ. એટલે હવે જો પરમાણુ આટલો નાનો હોય એને તમે ક્યાં બેસાડવાના બેલેન્સ ઉપર, ઓકે, તમે એવું તો કરી શકવાનું નહીં કે ચલો આવી જા પરમાણુ આ કાંટા ઉપર બેસી જા, બરાબર, અહીંયા આપણે ડિજિટલ વેઇંગ સ્કેલ લઈ લીધો મસ્ત, કે જે માઇક્રોગ્રામમાં ફેમટોગ્રામમાં વજન માપે, બરાબર, માઇક્રોગ્રામમાં વજન માપે એવો લઈ લીધો છે. ઓકે, માઇક્રોગ્રામ, ફેમટોગ્રામ, પિકોગ્રામ સુધી જાય, ચલો એને એવો કંઈક લઈ લીધો અને આપણે એમ કહી દઈએ કે ચલો અહીંયા બેસી જાય, આપણે વજન માપી લઈએ, તો થવાનું ના થાય, આપણે એક પરમાણુ પકડીને લાવી શકવાનું નથી. અને ચલો પકડીને લાવી શકીએ તો અહીંયા કોઈ ફેમટોગ્રામવાળું જે વેઇંગ સ્કેલ છે એ બી કામમાં ના આવે. તો અહીંયા શું થાય છે કે આ જે એનું સોલ્યુશન જે છે ને આ લોકો કઈ રીતે લાયા, તો મેં તમને એક રાસાયણિક સંયોગીકરણના નિયમો જ્યારે ભણતા હતા ને એ વખતે એક નિયમ આવતો હતો, એવોગ્રેડોનો નિયમ. ઓકે, તો એવોગ્રેડો શું કીધું હતું કે જ્યારે તમે બે વાયુઓ લો અને એ વાયુઓના અંદર જો સરખું તાપમાન હોય, આપણે બે કન્ટેનર ભરીને વાયુઓ લીધા, આ કન્ટેનર અને આ કન્ટેનરના અંદર વાયુઓ લીધા, હવે આના અંદર તમે કોઈ વાયુ ભર્યો, આના અંદર કોઈ એક્સ વાયુ ભર્યો અને આના અંદર કોઈ ઝેડ વાયુ, વાય વાયુ ભર્યો, તો આના અંદર કોઈ વાયુઓ ભર્યા તમે બે કન્ટેનરના અંદર, હવે આને જો સેમ તાપમાન સેમ રાખીએ, પ્રેશર સેમ રાખીએ, કદ સેમ રાખીએ, ઓકે, તાપમાન, પ્રેશર અને કદ જો સેમ રાખીએ તો આ જે બંને વાયુ છે એમાં પરમાણુઓની સંખ્યા સરખી હોય. શું થાય, પરમાણુઓની સંખ્યા સરખી મળે. ઓકે, એટલે આ આપણને મળ્યું. હવે આ લોકોએ શું કર્યું
કે આનો ઉપયોગ કર્યો. હવે ઉપયોગ કઈ રીતે કર્યો? જો આપણને એબ્સોલ્યુટ માસ તો મળવાનું નહીં, એટલે એમણે શું કર્યું કે રિલેટિવ માસ શોધવાનું ચાલુ કર્યું. રિલેટિવ એટલે સાપેક્ષ પરમાણ્વીય દળ. આપણે જે અત્યારે ભણીએ છીએ ને એએમયુના અંદર, એ સાપેક્ષ પરમાણ્વીય દળ છે, એ પરમાણ્વીય દળ નથી, નિરપેક્ષ નથી. એ કેવું છે? સાપેક્ષ છે. એ કેમ સાપેક્ષ છે આપણે જોઈએ. તો આ લોકોએ આમ માપવાનું ચાલુ કર્યું. એટલે એમણે શું કર્યું કે એક, હવે જો આવું હોય ને જ્યારે એક કરતાં વધારે પણનો, હવે આના અંદર માપન યોગ્ય થઈ ગયું, આનું વજન કરી શકીએ આ બ્લોકનું, કેમ કે આના અંદર ઘણા બધા પરમાણુ આવી ગયા, તો આ બ્લોકનું વજન કરી શકીએ, આ બ્લોકનું પણ વજન કરી શકીએ, બરાબર. ખાલી કન્ટેનરનું વજન કરીએ અને પછી અંદર હવા ભરી અને પછી એટલે કે વાયુ ભરી અને પછી કન્ટેનરનું વજન કરીએ તો આપણને આનું વજન પણ ખબર પડે અને આનું વજન પણ ખબર પડે. તો આપણે ધારે કે અહીંયા હાઇડ્રોજન ભર્યો, બરાબર. આ અહીંયા હાઇડ્રોજન ભર્યો, સૌથી પહેલાં હાઇડ્રોજન જ લેવામાં આવ્યો હતો, કેમ કે હાઇડ્રોજન જે છે એ સૌથી હલકું વાયુ છે. એટલે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું, હાઇડ્રોજનને આપણે એક ધારી લઈશું એમ ગણી અને વજન માપવાનું ચાલુ કર્યું. એટલે હાઇડ્રોજન અહીંયા લીધો અને અહીંયા ધારે કે ઓક્સિજન લીધો, બરાબર. તો અહીંયા H2 છે અને અહીંયા O2 છે, તો બંને ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ એટલે કે કદ, તાપમાન અને દબાણ, એ ત્રણે ત્રણ સરખું છે. એનો અર્થ એવો કે અહીંયા પરમાણુઓ કેવા હશે, બંનેના સરખા હશે. પરમાણુ કેવા હશે? સરખા હશે. તો આ જે કન્ટેનર હતું અને આ જે કન્ટેનર હતું, તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે આના વજન કરતાં આ જે કન્ટેનર છે એનું વજન 16 ગણું વધારે આવ્યું. આનું વજન કેટલું આવ્યું? 16 ગણું વધારે આવ્યું, બરાબર. હાઇડ્રોજનવાળું જે કન્ટેનર હતું એના કરતાં ઓક્સિજનવાળું જે કન્ટેનર છે એનું વજન 16 ગણું વધારે આવ્યું. તો એનો અર્થ એવો થયો કે એક હાઇડ્રોજનનો જે પરમાણુ છે, બરાબર, તો ઓક્સિજનનો પરમાણુ જે છે એ હાઇડ્રોજનના પરમાણુ કરતાં 16 ગણું વધારે ભારે છે. હાઇડ્રોજનના પરમાણુ કરતાં 16 ગણો વધારે ભારે છે એવું આપણને ખબર પડી. તો નાઇટ્રોજનનું જ્યારે માપ્યું, તો નાઇટ્રોજનનું આપણને ખબર પડી કે એ હાઇડ્રોજન કરતાં 14 ગણો વધારે ભારે આવ્યો. ઓકે, તો આવું બધા જે વાયુઓ છે એનું માપી લીધું, બરાબર, સમજો. હવે ધારે કે અહીંયા માની લો કે આનું 1 ગ્રામ છે, તો આ 500 પરમાણુ હતા તો 500 ગ્રામ આવે, બરાબર. તો આ એનું 16 ટાઈમ એટલે 8000 ગ્રામ આવ્યું, બરાબર. તો દરેકનું વજન તો સરખું જ હતું, તો આનો રેશિયો કાઢ્યો એટલે આપણને 1:16 જોવા મળ્યો. તો એનો અર્થ એવો શું થયો કે ભાઈ એક પરમાણુ જે છે એના કરતાં હાઇડ્રોજન કરતાં ઓક્સિજનનો એક પરમાણુ એ 16 ગણો ભારે થાય. ઓકે, સીધું લોજિક છે. ઓકે, 500 અહીંયા છે અને અહીંયા 500 પરમાણુઓ હોય. પણ હાઇડ્રોજન જોડે કેસ શું થયો કે આના જે સમસ્થાનિકો છે ને એમાં લોચા પડતા હતા. આના અંદર 3 સમસ્થાનિક હાઇડ્રોજનના, ઓકે, હાઇડ્રોજનના શું થાય, 3 સમસ્થાનિક હોય. 1H1, 1D2 અને 1T3. તો આ ત્રણે ત્રણનું, આનું વજન 1 AMU, આનું વજન 2 AMU અને આનું વજન 3 AMU થાય. ઓકે, એટલે ઇટસેલ્ફ હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમનું વજન, એટલે કે હાઇડ્રોજનનું જે સંસ્થાનિક છે ડ્યુટેરિયમ, એનું વજન ડબલ થાય. અને આ જ હાઇડ્રોજન કરતાં ટ્રિટિયમ, જે હાઇડ્રોજનનો ત્રીજો સંસ્થાનિક છે, એનું વજન 3 ગણું થાય. તો હવે અહીંયા જે આના અંદર પ્રમાણ બદલાશે, એટલે કે આ જે સંસ્થાનિકો છે એનું પ્રમાણ જો બદલાશે, તો આ જે રેશિયો છે આપણને અલગ અલગ જોવા મળે. એટલે હાઇડ્રોજનને પછી એ ડ્રોપ આઉટ કરી નાખ્યો કે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ નહીં કરીએ. અને બીજું કે એનું જે કઈ રીતે માપન એને સંભાળીને રાખવો બી મુશ્કેલ છે ને એવી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી, જેના લીધે હાઇડ્રોજનને પછી અલગ કરી નાખ્યો. પછી શું કર્યું કે એ લોકોએ ઓક્સિજન લેવાનું ચાલુ કર્યું. તો ઓક્સિજનનું શું કરતા હતા કે એ ઓલમોસ્ટ આપણને ખબર હતી કે ભાઈ હાઇડ્રોજન કરતાં 16 ગણો ભારે છે, એટલે એ લોકો શું કરતું કે ઓક્સિજન જે છે એનું 1:16 કરી દેતા, એનું 1/16 કરી દેતા અને પછી એને ગણવાનું ચાલુ કરતા. ઓકે, એટલે નાઇટ્રોજન એ ઓક્સિજન 1:16 ઓક્સિજનના વજનથી એ 14 ગણો ભારે આવ્યો. એટલે કે જે નાઇટ્રોજનનો પરમાણુ છે એને આપણે 1/16 ઓક્સિજનનું જે પરમાણુ ભાર છે એના કરતાં 14 ગણો વધારે ભારે જોવા મળે. ઓકે, આવું કર્યું. પણ
આનામાં પણ શું આવતું હતું કે જે મોટા ભાગના પરમાણુઓ જે આવતા હતા એ કેવા હતા, ફ્રેક્શનમાં આવતા હતા. ફ્રેક્શન એટલે દશાંશીના પોઈન્ટમાં બહુ આવતા હતા. એટલે આ લોકોએ પછી છેલ્લે હળીમળીને એવું ડિસાઈડ કર્યું કે આપણે કાર્બન 12 પરમાણુનું માપન કરશું, કે આપણે એને શું કરશું, કાર્બન 12 પરમાણુ લઈશું, કાર્બન 12 પરમાણુનો ઉપયોગ કરશું. ઓકે, એટલે કે 1/12 એને, તો કાર્બન પરમાણુ જે છે એ ઓલરેડી ખબર હતો કે હાઇડ્રોજન કરતાં, એ કાર્બન પરમાણુ એ હાઇડ્રોજન કરતાં 12 ગણો વધારે ભારે હતો. ઓકે, એટલે પેલા ઓક્સિજનમાં જેમ 1/16 કર્યું હતું એવું અહીંયા 1/12 ગુણ્યા કાર્બન પરમાણુનું વજન અહીંયા આપણે શું કરી દીધું, ફિક્સ કરી દીધું. તો જેમ આપણે પેલું વજનની વ્યાખ્યામાં જોયું હતું, વજનની વ્યાખ્યામાં કેવું હતું કે એક નળાકાર લીધો હતો બરાબર, અને આને કહી દીધું 1 kg છે, બસ કૂટો તમે તમારે જે કૂટવું હોય. આને શું કર્યું, એક નળાકાર લીધો અને કહી દીધું કે 1 kg છે. ઓકે, એટલે હવે ધારે કે એ પહેલાં નક્કી કર્યું છે એટલે શું હશે કે આ નળાકાર લીધો, હવે મારે કોઈ આનું વજન માપવું હોય કે ધારે કે એક બેન્ચ છે, ઓકે, તો બેન્ચનું વજન માપવું હોય ધારે કે આ બ્લોક જ છે, ચલો બેન્ચ દોરતા નહીં આવે, આ બ્લોક છે, તો બ્લોકનું વજન માપવું હોય તો આપણે શું કર્યું, બ્લોકને એક તુલા ઉપર મૂક્યો અહીંયા બરાબર, પછી આ નળાકાર મૂકતા ગયા, આ નળાકાર અહીંયા મૂકતા ગયા, અને માની લો કે 4 નળાકારે આ બ્લોકનું વજન આવ્યું, તો આ બ્લોકનું વજન બરાબર શું થાય, 4 × નળાકારનું વજન આવું થાય, 4 × નળાકારનું વજન. ઓકે, હવે આની જગ્યાએ મેં હાથી મૂકી દીધું, મોટો બ્લોક લીધો છે, આ મોટો બ્લોક લીધો, તો એ વખતે મારે માની લો કે 20 નળાકાર મૂકવા પડ્યા, તો એ મોટા બ્લોકનું વજન નળાકારનું વજન. ઓકે, તો આવું આપણને જોવા મળ્યું. ઓકે, હવે આની જગ્યાએ મેં એક હાથી મૂક્યો બરાબર, હાથી દોરી, ચલો દોરી, આગળ સૂંડ લગાવવાની, પાછી ડ્રોઈંગ મારું એવું જ છે, બીજું આમ તો કરવી પડે પૂંછડી બાકી. તો આ એક હાથી મૂક્યો, માની લો કે હવે ઓકે, તો આ જે હાથી મૂક્યો તો હાથીનું વજન બરાબર શું થાય, હવે ધારે કે આપણે 100 × નળાકારનું, ઓકે, 100 × નળાકારનું વજન આપણે લખીએ. હવે અહીંયા શું થયું કે જોર પડવા લાગ્યું, શું જોર પડવામાં આવ્યું, આખો દિવસ કે નળાકારનું વજન શું કરવા લખવું પડે, એટલે શું કરી દીધું એમણે, આ જે નળાકારનું વજન છે એને રિપ્લેસ કરી નાખ્યું, શું થાય, kg જોડે સીધું, એટલે સીધું શું કરું, 4 kg, 20 kg, 100 kg. ઓકે, સીધું તમારું શોર્ટ થઈ ગયું, તમારું ધીમે ધીમે આપણે શું કરવાનું, kg લખી જવાનું. તો અહીંયા પણ આપણે જે આ સેમ મેથડ છે એ કેમેસ્ટ્રીવાળાએ અપ્લાય અને શું કરી નાખ્યું કે આ વજનને એ બધું ફિઝિક્સમાં આવે, તો ફિઝિક્સવાળાએ આવું કર્યું, kg કરી નાખ્યું નળાકારના વજનને સીધું, અને કહી દીધું કે ભાઈ પ્લેટિનમ ઇરિડિયમનું એક સિલિન્ડર છે અને આપણે 1 kg કહેશું બરાબર, એના સાપેક્ષમાં બીજા બધા વજન કરવાના. એટલે આપણે એમને શું કર્યું કે 1 × 12 છે તો ઓક્સિજનનું ધારે કે છે, ઓક્સિજનનું વજન તો 16 × 1/12 C12 પરમાણુનું વજન બરાબર. એ રીતે નાઇટ્રોજનનું આવ્યું તો નાઇટ્રોજન 14 × 1/12 C12 પરમાણુનું વજન બરાબર. તો આવું જ્યારે કરતા હતા તો આપણને આટલું મોટું લખતા એમને પ્રોબ્લેમ થઈ, અને એમણે શું કર્યું કે આ જે છે આખું 1/12 C12 પરમાણુનું વજન એને શું કહી દીધું, AMU બરાબર, એટલે કે એટોમિક માસ યુનિટ. ઓકે, AMU કહી દીધું, એટોમિક માસ યુનિટ. ઓકે, એટલે AMU બરાબર શું થાય, 1/12 × C12
परमाणु नु तो एम एक्जेक्ट लखवू होय तो कार्बन ना कार्बन 12 समस्थानिक वजन बराबर अने पाछळथी બધા વૈજ્ઞાનિકોએ આ બધું મળીને નક્કી કર્યું હતું કે આપણે કાર્બન 12 નું જ ઉપયોગ કરશું એટલે આ AMU નું ખાલી કોડ નું થયું શું U એટલે બધા વૈજ્ઞાનિકોએ કાર્બન 12 પરમાણુને ને સ્ટાન્ડર્ડ એટલે કે સ્ટાન્ડર્ડ એટલે શું પ્રમાણિત કાર્બન 12 પરમાણુને પ્રમાણિત ગણીને પ્રમાણિત ગણ્યો એટલે EMU ની જગ્યાએ હવે U વપરાય છે U એટલે યુનિફાઈડ માસ યુ એટલે યુનિફાઈડ માસ યુનિફાઈડ એટલે આપણે નક્કી કરેલું પેલું એસોસિએશન વાળા નક્કી કરે ને કે ભાઈ આપણે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી બરાબર એના પછી એટલે એ શું થયું એક જે બહુ મોટી જે ઘણા બધા લોકો છે એનો ભેગો મળી નિર્ણય લીધો એટલે અને પછી આપણે યુ તરીકે લખવા માંડ્યા ઓકે હવે જે આગળનું છે આપણે કાલે ચર્ચા કરશું કે એના અંદર એનાથી આપણે મૂળ કોન્સેપ્ટ સુધી જઈશું.